नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश मेहर फरी एक बार धोरण 11 आर्ट्स ना दरेक विद्यार्थी मित्रों ने स्वागत करो। विद्यार्थी मित्रों, संस्कृत ना पाठ्यपुस्तक ना जे एकम हाल पूरता आ वर्ष माटे कोरोना नी महामारी दरमियान काढवामां आव्या छे तेनी माहिती आपणे मेळवी। હવે આપણે જે અભ્યાસક્રમના એકમોનો અભ્યાસ કરવાનો છે તેમાંનો નવો એકમ છે એકમ નંબર 14 ચતસ્ત્રો વિદ્યા, એટલે કે ચાર વિદ્યાઓ કઈ કઈ છે તેની માહિતી આપણે આ ગદ્યમાં મેળવવાની છે। પરંતુ હજી સુધી તમે YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો જેથી સૌથી પહેલા તમને તમારા ધોરણના દરેક વિડિયો તમારા મોબાઈલ પર મળી રહે। WhatsApp ગ્રુપ દ્વારા તમને જે વિડિયો મોકલવામાં આવે છે એ વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો। આપવામાં આવેલું દરેક કાર્ય સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચતસ્ત્રો વિદ્યા અંતર્ગત આપણે આજના દાસમાં એકમની ગદ્યની પ્રસ્તાવના વિશેષ કેટલાક શબ્દો અથવા તો જે ગદ્ય સાથે સંકળાયેલું છે એ મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે આ ગદ્યની શરૂઆત કરીશું। તો જોઈએ આપણે પેજ નંબર 54 ઉપર ચતસ્ત્રો વિદ્યા ગદ્યની પ્રસ્તાવના। संस्कृत ना प्राचीन साहित्य ने जोता जणाय छे, संस्कृत से भाषा बहु प्राचीन छे, एमा पुष्कळ प्रमाणमां साहित्य रचायेलुं छे अने ई साहित्य ने जोता शुं लागे छे के त्यां धर्मनीतिनी विचारणा करनार ग्रंथो शास्त्रोनो धर्मशास्त्रनी अंतर्गत अने राजनीतिनी विचारणा करनार धर्मशास्त्रोने करनारा ग्रंथो के शास्त्रोने અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે। સંસ્કૃતમાં જે સાહિત્ય પ્રાપ્ત થયું છે એમાં નીતિ વિષયક જે વિચારણા હતી જે ગ્રંથોમાં કે શાસ્ત્રોમાં એ શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત લેવામાં આવે છે, જેમાં નીતિ ધર્મ નીતિના અંતર્ગત મુદ્દાઓની વાત કરવામાં આવી હતી। આ દરેક શાસ્ત્રને ધર્મશાસ્ત્રમાં સ્થાન આપવામાં આવ્યું અને જેમાં રાજનીતિની વિચારણા કરવામાં આવેલી હોય એવા ગ્રંથો કે શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવ્યા છે। આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગણાય છે। આ દરેક બાબતોમાંથી દરેક પ્રકારના અર્થશાસ્ત્રમાં સૌથી વધારે વિશેષ આપણે ગણી શકીએ કે પ્રસિદ્ધ થયેલું તો એ છે આચાર્ય ચાણક્ય દ્વારા તૈયાર કરવામાં આવેલું કૌટિલ્ય અર્થશાસ્ત્ર। ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલા, અત્યારે ઈસવીસન પ્રમાણેની 2020 નું વર્ષ હાલે છે, પરંતુ ઈ પહેલા પણ પૃથ્વી ઉપર મનુષ્યનું અસ્તિત્વ તો હતું છે। ઈસવીસન આપણે ભગવાન ઈસુ ખ્રિસ્ત થયા ત્યાંથી ગણતા આવેલા વર્ષોની યાદી છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત થયા એના પહેલાના 300 વર્ષ પહેલા રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે। ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા આ ગ્રંથ રચાયેલો રાજનીતિ શાસ્ત્ર ઉપર અને એની અનેક વિશેષતાઓને કારણે આ અર્થશાસ્ત્રના પર્યાય એટલે કે અર્થશાસ્ત્ર જ છે એવું એમણે રૂપ લઈ લીધેલું છે। કયા ગ્રંથે? જે કૌટિલ્ય દ્વારા રચવામાં આવ્યું, ચાણક્ય દ્વારા રચવામાં આવ્યું કૌટિલ્ય અર્થશાસ્ત્ર એ આજે અર્થશાસ્ત્રનો પર્યાય રૂપ લઈ લીધેલું છે। અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે। દાખલા તરીકે આપણે કોલગેટ એમ કહીએ તો
આપણને યાદ આવે કે આ દરેક પેસ્ટ અને કોલગેટ છે, પણ કોલગેટ શું છે? એ કંપનીનું નામ છે. પ્રાઇમસ આપણે કહીએ તો આપણને બધા પ્રાઇમસની યાદ આવે, પરંતુ પ્રાઇમસ એ કંપનીનું નામ છે. એનો જે તૈયાર થયેલો છૂટો તો એને પ્રાઇમસ કહેવામાં આવતું. એમ આજે આપણે અર્થશાસ્ત્ર એમ કહીએ એટલે આપણને એમ યાદ આવે કે કૌટિલ્ય રચિત જે સોરી ચાણક્ય રચિત જે અર્થ કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે તે પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. જે ગદ્ય આજે આપણે ભણવાના છીએ એ કૌટિલ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યો, સોરી ચાણક્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યો. કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવેલો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. ગ્રંથો આપણે ઘણા બધા વાંચેલા પણ હોય, પરંતુ આ ગ્રંથની શૈલી છે એ સામાન્ય કરતાં કંઈક વિશિષ્ટ છે. શા માટે? કારણ કે આમાં અમુક બાબતોની ચર્ચામાં પ્રથમ તો પૂર્વે આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથની રચના કરી એ વિશિષ્ટ ગ્રંથ છે, કારણ કે એમાં જે અમુક બાબતો એવી છે કે જેમાં પ્રથમ તો પૂર્વ જે આચાર્યો એનો શું મત છે આ બાબતો અંતર્ગત એની પણ વાતને રજૂ કરતા દરેક આચાર્યનો ઉલ્લેખ એની વિશે એના મતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પહેલા આચાર્યનો મત લીધેલો, પછી વિષયવસ્તુ, અને અંતમાં આચાર્ય કૌટિલ્ય પોતાનો મત છે રજૂ કરેલો છે કે પોતાનું શું કહેવું છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. વિદ્યા કઈ કઈ છે એની પણ આપણે સમજૂતી મેળવીશું. તો જે વિદ્યાઓ છે એ વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે કે કઈ કઈ વિદ્યાઓ. આપણે ઘણી બધી વિદ્યાઓ કહીએ છીએ, પણ એમાંની કઈ કોના મત પ્રમાણે એની આપણે સમજૂતી મેળવીશું. આ પ્રસંગે પ્રથમ માનવ બૃહસ્પત્ય અને ઔષનશ એ ત્રણ મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે. કારણ કે આ વિશિષ્ટ ગ્રંથ છે. વિદ્યા કઈ છે એના માટે પહેલા પૂર્વે એમણે આચાર્યનો મત લીધો છે, તેમાં એમણે માનવ બૃહસ્પત્ય અને ઔષનશ આ ત્રણના મતો લીધા છે. અને ગદ્ય પૂરો થયો એટલે ચાણક્ય કૌટિલ્ય પોતાના મતો રજૂ કરેલા છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. આવું કરવાથી જે કૌટિલ્યની પૂર્વે થઈ ગયેલા છે કોઈ રાજનીતિજ્ઞ હતા, કોઈ રાજનીતિ શાસ્ત્રજ્ઞ હતા કે નિષ્ણાતો હતા, એના જે મતો હતા એનું ખંડન ન થયું અને એના મતો પણ સુરક્ષિત રહી શક્યા. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે. રાજા સફળ કઈ રીતે થાય કે પોતે પોતાની પ્રતિભા અને રાજકાર્યમાં સોરી પોતાની નૈસર્ગિક પ્રતિભાથી એ રાજ્યને સારી રીતે ચલાવી શકતો હોય છે. પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. રાજા સફળ ક્યારે બને કે જ્યારે તેઓ નૈસર્ગિક પ્રતિભાથી રાજકારણ ચલાવતા હોય, પરંતુ જો એને કાયમ માટે સફળ થવું હોય તો એમણે વિદ્યાનો આશરો કે આધાર લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. આ વિદ્યાઓ કઈ કઈ છે, એનો ક્યારે ક્યારે ઉપયોગ કરવો જોઈએ અને કઈ રીતે અને શા માટે ઉપયોગ કરવો જોઈએ તેની વાત આપણને ટૂંકમાં આ ગદ્યમાં સમજાવવામાં આવી છે. જોઈએ આપણે પહેલા ગદ્યને, એ પહેલા વિશેષ જે શબ્દાવલી આપણને એમાંથી મળશે એને સમજીને આગળ વધીએ. પેજ નંબર 55 ઉપર વિશેષ આપણને આપ્યું છે. પેલું છે આણ્વિક શિખી, અર્થાત કે ધર્મ અધર્મ, ન્યાય અન્યાય, સબળ નિર્બળ વગેરે પાસાનું બરાબર પરીક્ષણ કર્યા પછી સત્ય સિદ્ધિ કરે તો સત્યને સિદ્ધ કરી શકે એ પ્રકારની વિદ્યા એને કહેવાય આણ્વિક શિખી. જોઈએ પાછળ પેજ નંબર 56 ઉપર બીજું છે અર્થામર્થ્યો
वात्यायामो अर्थात के वार्ता नामनी विद्यामां कृषि वाणिज्य वगैरेना संदर्भे क्यारे शुभ निर्णय करिए तो जे ते निर्णयनु शुभ अशुभ फल आवे ए बाबतनो समावेश करवामां आव्यो छे। त्रीजो छे नयापनयो दंड नित्यम अर्थात के मानसना योग एटले के संपत्ति की प्राप्ति अने क्षयम एटले के प्राप्त संपत्ति की रक्षा माटे जे हित करे छे ते नय अने अहित करे छे ते अपनय करे। आ नय अने अपने वच्चे बन्नेनी दंड नीतिमां जोगवाई होय छे के आवो अपराध कर्यो तो एनो कयो दंड थाय। योग क्षम माटे हित अहित दर्शावती विद्या એટલે દંડ નીતિ જેમાં દંડની જોગવાઈ હોય છે કે અપરાધ કરનાર કેવો અપરાધ કરે છે તો એને કેવી સજા છે દંડ આપી શકાય। ત્યારબાદ ચોથું છે ત્રયાહી રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ અર્થાત કે ત્રણેય વેદોમાં નિર્દિષ્ટ કર્તવ્ય અકર્તવ્ય વિધિ નિષેધ પ્રમાણે વર્તન વ્યવહારયુક્ત સમાજ કે પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે તેનો ક્યારે અકાળે વિનાશ થતો નથી કે આપત્તિ આવતી નથી। અહીં સમાજ કે પ્રજાના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવવામાં આવી છે અને વેદત્રયનું મહત્વ પ્રતિપાદિત કરેલું છે। ત્રણ વેદ કયા કયા એનું મહત્વ અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે। પાંચમું છે રાજા સ્વપક્ષ ચ વશી કરો અર્થાત કે રાજા વાર્તા નામની વિદ્યાના ઉપયોગથી ધન મેળવે છે। વાર્તા નામની વિદ્યા કઈ જે પશુપાલન કૃષિ અને વાણિજ્ય સાથે સંકળાયેલી છે અને એ ધન દ્વારા આત્મીય લોકો કે પોતાની પ્રજા અથવા સ્વપક્ષને વંશમાં રાખે છે। જ્યારે દંડનીતિ નામની વિદ્યાના ઉપયોગથી શત્રુઓના સમુદાયને અર્થાત કે પરપક્ષને વંશમાં રાખે છે। જ્યારે આપણે દંડ નીતિ નામની વિદ્યાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આપણા શત્રુઓને પણ પરપક્ષમાં રાખીએ છીએ। આમ અહીં રાજાને માટે વાર્તા અને દંડ નીતિ બંને મહત્વના બતાવ્યા છે એમ જણાવવામાં આવ્યું છે કે રાજા માટે વાર્તા અને દંડ નીતિ બંને મહત્વના છે। એકલું કૃષિ કે પશુપાલન કે વાણિજ્ય વિદ્યાને પરંતુ દંડ નીતિમાં પણ રાજા છે કુશળ હોવો જોઈએ। ત્યારબાદ છઠ્ઠું છે ત્રણેય વિદ્યા શિષ્ટેભ્ય અપયુજ્યત શું કીધું કે ત્રણેય વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદનું શિક્ષણ એ શિષ્ટ એટલે કે વેદને જાણનારા સજ્જન તથા પ્રબુદ્ધ લોકો પાસેથી લેવું જોઈએ। ત્રણ આપણે વેદ કીધા વેદો ચારને આપણે ઓળખશે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આ વેદોનું શિક્ષણ શિષ્ટ એટલે કે જેવો વેદને જાણનારા સજ્જનો છે તથા પ્રબુદ્ધ લોકો પાસેથી જ લેવું જોઈએ। સજ્જન માણસ પાસેથી અથવા તો પ્રબુદ્ધ લોકો પાસેથી આપણે વેદનું જ્ઞાન મેળવવું જોઈએ। ત્યારબાદ સાતમું છે વાર્તાનો અધ્યક્ષ વ્યૂહ અપયુજિત જેની આપણે વાત કરીએ તો કૃષિ વાણિજ્ય વગેરેથી યુક્ત વાર્તા વિદ્યા કૃષિજ્ઞ લોકોમાં અગ્રેસર હોય તેવી વ્યક્તિઓ પાસેથી ગ્રહણ કરવી જોઈએ। કૃષિને લગતી વાણિજ્યને લગતી કે પછી આવી કોઈ વિદ્યા હોય તો એ એક ક્ષેત્રમાં જે આગળ છે તેની પાસેથી આપણે લેવી જોઈએ। છેલ્લે છે દંડ નીતિ વક્રુ પ્રયોગ્ય અપયુજિત શું કીધું આમાં કે શિક્ષા પ્રધાન દંડ નીતિ વિદ્યાના પ્રવચનમાં અને એ વિદ્યાના પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી દંડ નીતિ શીખવી જોઈએ। શિક્ષા પ્રદાન દંડ નીતિ શિક્ષા આપણે કોઈને કરવી છે એની વિદ્યા પ્રાપ્ત કરવી છે તો જે પ્રવચનમાં અને એ વિદ્યાના પ્રયોગમાં કુશળ હોય વિદ્યા સારી રીતે વાપરી શકતો હોય એવા લોકો પાસેથી જ આપણે દંડ નીતિ શીખવી જોઈએ નહીતર આપણે ઘણીવાર અન્યાય કરી દઈશું। તો આવા કેટલાક મુદ્દાઓ સાથે આપણે શરૂ કરીએ તમને દરેક સંવાદ અથવા તો દરેક વાક્યમાં અનુવાદ છે એ શબ્દ સમજૂતીમાંથી મળશે શબ્દ સહ તમને માહિતી આપેલી છે દરેક એક એક શબ્દને જોતો જવાનો જો સમજ ન પડે તો શબ્દને ક્રમશઃ ગોઠવીને તમારે એનો અનુવાદ છે તૈયાર
કરવાનો છે આપણે આ જે શબ્દ સર સમજૂતી મેળવવાના છે એનો અનુવાદ કરવાનો છે વાક્યને ગુજરાતી દ્વારા સમજીને આપણે સમજૂતી મેળવવાની છે જોઈએ આપણે ત્રય વાક્ય દંડ નીતિ છે કે માનવા શું કીધું ત્રય વાક્ય ત્રય એટલે કે ત્રણ ત્રણ વેદ કયા કયા આપણા મૂળ ચાર વેદ છે એની જેને આપણે આગળ વાત કરી એક તો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ પણ અહીંયા ત્રણ વેદની વાત કરવામાં આવેલી છે કે ત્રણ વેદ વાક્ય અને દંડ નીતિ ક્ષેત્રી માનવા એટલે કે ત્રણ વેદ છે કયા કયા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આપણે અથર્વવેદને ગણવાનો નથી અહીંયા ત્રણ વેદની વાત કરી છે ત્રણ વેદ છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાટ્ય વાટ્ય એટલે કે કૃષિ પશુપાલન અને વાણિજ્ય સાથે સંકળાયેલી વિદ્યા ત્રણ વેદ છે યુઝ જેની આપણે વાત કરી ઉપરાંત વાટ્ય તથા અને દંડ નીતિ ક્ષેત્રી માનવા એટલે કે અપરાધીને દંડ આપવાની નીતિ હોય અને મનુના મતનો સ્વીકાર કરનાર જે એવું માને છે કે અપરાધીને દંડ આપવાની વિદ્યા છે એ માનવ ઉપરાંત આગળ કીધું કે વાર્તા દંડ નીતિ ક્ષેત્રી દંડનીતિ હોય એમ બૃહસ્પતિ નો મત સ્વીકારનારા સૌ લોકો કહે છે વાટ્યા દંડનીતિ ક્ષેત્રી બૃહસ્પત્યા અર્થાત કે વાટા અને એની સાથે સાથે દંડનીતિ એક સોરી વાર્તા અને દંડનીતિ હોય એમાં બે વિદ્યા છે એવું બૃહસ્પતિના મતનો સ્વીકારનારા લોકો કહે છે દંડનીતિ રેખા વિદ્યા ઇતિ ઓષ્ણશા ઓષ્ણશ શું કહે છે કે દંડનીતિ રેખા એટલે કે દંડનીતિ જ એક વિદ્યા એટલે વિદ્યા છે એવું દૈત્ય ગુરુ શુક્રાચાર્યના એટલે કે ઉષ્ણશના મતનો સ્વીકાર કરનારા લોકો ઘણા લોકો એવા છે જે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણશનો મત સ્વીકારીને એવું કહે છે કે દંડ નીતિ જ પોતે એક વિદ્યા છે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય ચતસ્ત્ર એટલે કે ચાર વિદ્યા ચાર વિદ્યા છે ઇતિ એટલે કેવું કૌટિલ્ય કહે છે ચાર વિદ્યાઓ છે એવું કૌટિલ્ય કહે છે તાહ ચ તે અને આણ્વિક શિખી જેની આપણે વિશેષમાં માહિતી મેળવી હતી કે ત્રણ વિદ્યા છે કૌટિલ્ય કહે છે કે ચાર વિદ્યા છે તે અને આણ્વિક શિખી ત્રણ વાર્તા દંડ નીતિ શિખી ત્રણ વિદ્યા ચાર વિદ્યા છે આણ્વિક શિખી દ્વારા ત્રણ વિદ્યા વાર્તા અને દંડ નીતિ કઈ કઈ એક છે આણ્વિક શિખી એક છે વાર્તા અને એક છે દંડ નીતિ સાંખ્યમ યોગો લોકાયતમ ચેતન્યમ શિખી ધર્માધર્મ ત્રિયમ સંખ્યા એટલે કે સંખ્યામાં અથવા તો સંખ્યાની ગણતરીમાં શું કીધું કે સાંખ્ય એટલે કે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શન શાસ્ત્ર એ પણ એક વિદ્યા છે આ ઉપરાંત અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર છે અને ન્યાય શાસ્ત્ર એ આણ્વિક શિખી છે આમ જે વિદ્યાઓને ત્રણ માને છે તેઓની વાત કરી કે સાંખ્ય યોગ એટલે કે પતંજલિ રચિત યોગ અને લોકાયત એટલે કે આણ્વિક શિખી આમ ધર્માધર્મ એટલે કે ધર્મ અને અધર્મ ત્રણેય
धर्म अने अधर्म एम त्रणेय वेद में अर्थानर्थ अर्थ अने अनर्थ वार्ताया मतलब के खेती तो कृषि साथ अर्थ अने अनर्थ कृषि द्वारा प्राप्त थतु होय ते केवल वार्ताया उपरांत नैयापनियो दंड नित्या अर्थात के न्याय अने अन्याय योग्य अने अयोग्य एवं फल એટલે કે ધન વાર્તા નામની વિદ્યામાં દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે આપણને જોવા મળે છે નયો પનયો એટલે કે ન્યાય અને અન્યાય વિશે આપણને દંડ નીતિ વિદ્યામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સમય થઈ ગયો છે રજા લેવાનો આજના દિવસ માટે આપણે અહીં સુધીના વિષયવસ્તુની વાત કરીએ આવતા ક્લાસમાં આપણે આગળના વિષયવસ્તુની ચર્ચા કરીશું દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી જોઈ લેવાની છે અને તમારી રીતે શબ્દ સમજૂતીમાંથી શબ્દો લઈને આનો અનુવાદ કરવાની કોશિશ કરવાની છે આપણે આજે ભણ્યા કે ત્રણ વેદ વાર્તા એટલે કે પશુપાલન કૃષિ વિદ્યા અને તેની સાથે સાથે ત્રીજી વિદ્યાનો સમાવેશ કર્યો હતો કે વેપાર્ય વાણિજ્ય સાથે સંકળાયેલું શાસ્ત્ર દંડ નીતિ માનવા એટલે કે લોકો એવું માને છે કે ત્રણ વિદ્યાઓ છે દંડ આપવાની નીતિ કૃષિ પશુપાલન ઉપરાંત બૃહસ્પતિના મત મુજબ સ્વીકારનારા લોકો કહે છે કે પશુપાલન અથવા તો વાર્તા અને દંડ નીતિ શાસ્ત્ર બે વિદ્યાઓ છે કેટલાક ઔષનશ દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મત મુજબ માનનારાઓ કહે છે કે દંડ નીતિ તો દંડ નીતિ છે એ જ એક વિદ્યા છે સ્વતંત્ર ચાર વિદ્યા છે એવું કોટિલ્ય કહે છે અને તે ગણાવે છે કે આંવિક્ષિકી વાર્ત્યા અને દંડ નીતિ સાંખ્ય યોગ્ય લોકાયતમ અને ચેત્યાન્વિક્ષિકી આ એના મતે ગણવામાં આવેલી ચાર વિદ્યાઓ છે ધર્મ અધર્મ અર્થ અનર્થ અને ન્યાય અન્યાય એની વાત આપણને દંડ નીતિ શાસ્ત્રમાં કરવામાં આવેલી જોવા મળે છે તો એના વિશે આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આનો રિવિઝન કરી લેજો વિડિયોને શરૂઆત અંત સુધી પૂરેપૂરો જોજો અને આગળની વિષયવસ્તુ કેટલું તૈયાર કરીશું ફરીથી મળશું આપણે આ એકમના નવા ભાગ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ